સલામ અલેકુમ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગુડ મોર્નિંગ. જય કેએમબીપીએસ. જનાબ કુતબુદ્દીન મોલિમ, બોયઝ પ્રાઇમરી સ્કૂલ, ધોરણ 3, કલસોર. કલસોર એટલે વિષય ગુજરાતી, પાઠ 6, બતક અને અથવા પણ હંસ. આપણે તે જ પાઠ ભણી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, અને તમને ખબર છે કે આપણા બહુ જ લેન્ધી પાઠ છે, બરાબર ને? તો આપણે કાલે શું ભણી ગયા વિદ્યાર્થી મિત્રો? કીડ ભણી ગયા, ચકલી અને વાનર, ઘેટા, સિંહ, કીડી, બધાનું જોઈ લીધું અને સવાલ જવાબ પણ જોઈ લીધા. અરે આગળ જોઈએ, કવિતાના આધારે વાક્ય સુધારો. તો હવે જે વાક્ય આપેલા છે તે કવિતાના આધારે સુધારવાના છે. પહેલું, ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. તો શું આવે? ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી, બરાબર. તો ચલો બીજું વાક્ય તરફ જઈએ આપણે. કીડી પાસે પાણીની ડોલ હતી. તો આપણે આ વાક્યને સુધારવાની જરૂર છે. કીડી પાસે પાણીની ગાગર હતી, ડોલ નહીં હતી. સિંહે ઘેટાને બટકું ભર્યું? ના, અહીંયા તો ઊંધું છે કે ઘેટાએ સિંહને બટકું ભર્યું, બરાબર ને? અહીંયા ઊંધું છે. ચામરચીડિયું ઝાડ પર લટકતું હતું? ના, એ તો ફણિયામાં ચડતું હતું. તો આપણે આ વાક્ય પણ સુધારી લીધું. અથવા કાબર ડાળે લટકતી હતી, બરાબર ને? પણ ચામરચીડિયું ઝાડ પર ઊંધું લટકે છે, પણ અહીંયા આપણે કવિતામાં શું જોઈ ગયા કે ફણિયામાં ચડવા આવે છે અને કાબર ઊંધી લટકે છે. તો આગળ જોઈએ પાછું. કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. તો શું આવશે? અમે જરાક આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. પણ કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ન ગયું. તો આપણે જવાબ લખી લીધા સુધારીને વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે આપણે જોઈએ શબ્દ બનાવવાના છે. આપણે જુઓ, આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દ બનાવો. જુઓ વરસાદ, તો અહીંયા જે 4 શબ્દ તમને આપેલા છે એટલે કે વ, ર, સા, દ, તો અહીંયાથી 4 જે અક્ષર છે તેમાંથી જ તમારે લખવાનું છે. જુઓ સા, દ, તો પાછળથી એક શબ્દ બની ગયો સાદ. પછી આગળનો વ ને ર, તો વર બની ગયો. પછી વ ને દ, તો વદ શબ્દ બની ગયો. પછી દર, પછી શાર અને સાવ. તો આપણે વરસાદ શબ્દમાંથી જ કેટલા બધા શબ્દ બનાવી દીધા, બરાબર ને? નાના નાના. તેવી જ રીતે અહીંયા વાતાવરણ છે તેમાંથી જ આપણે અહીંયા બધા જે શબ્દ છે તે બનાવવાના છે. તો જુઓ, પહેલું આપણે જોઈએ વાતાવરણ પરથી કયા કયા શબ્દ બને છે. તો રણ, જુઓ પાછળ ર અને ણ એક શબ્દ બની ગયો. પછી બનેગાનો વા અને અહીંયા ત્રીજો શબ્દ વ છે, તો વાવ, બરાબર. પછી વર, વ અને ર, બરાબર. તાણ, એનું તા અને અણ. પછી વાર, તાવ, રવે અને તાર, બરાબર ને? બની ગયા શબ્દ. હવે આપણે આગળ જોઈએ. બીજું, રાજ, હંસ. તો પહેલો શબ્દ બની ગયો રાજ, પછી બીજો હંસ, પછી ત્રીજું જરા, પછી રાશ અને જશ. જુઓ બીજું, પહેલાં રાજ, પછી હંસ, પછી જ અને રા, પછી રા અને શ અને જશ. થઈ ગયું. આવી જ રીતે આપણે ઓછામાં ઓછા 3 શબ્દ બનાવવાના છે એક શબ્દમાંથી. બાળપણ, તો હવે શું આવે? પહેલું તો બાળ, બરાબર. પછી પણ શબ્દ પણ વાપરે છે વાક્યમાં. પછી પળ, પળ પણ થાય છે. પછી બાપ અને બાણ. આગળ જોઈએ મનપસંદમાં. મન, પછી પસંદ, પછી નમ, દમન, બરાબર ને? પદ અને સમ. હવે જળ કુકડી, તો શું આવે? જળ, પછી કુકડી, પછી કડી, પછી કૂળ, પછી જડી, કળ અને જગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે શબ્દ આપેલા છે શબ્દમાંથી જ ઓછામાં ઓછા આપણે નાના નાના 2-3 શબ્દ બનાવી દીધા, બરાબર. તો આપણે એક એક અક્ષર અહીંયાથી લીધું, દ અહીંયાથી લીધું, મ અહીંયા લીધું, પછી મ, પછી સ, એક એક અક્ષરને પછી આપણે અહીંયા શબ્દ બનાવી દીધા. તો આપણે કંઈક નવું શીખવાનું મળ્યું કે આપણે એક શબ્દ છે તેમાંથી ઓછામાં ઓછા આપણે 2-3 શબ્દ બનાવી શકીએ છીએ. જોયું? તો જુઓ, જળ કુકડી છે તો આગળથી જળ એટલે પાણી, પછી કુકડી પાછળનો એક બીજો શબ્દ થઈ ગયો, પછી તમે પાછળનો 2 શબ્દ લો અક્ષર તો તમે શું થઈ જાય? કડી, બરાબર ને?
તેવી જ રીતે તમારે પણ બીજા નવા શબ્દ બનાવીને ઘરે બેસીને બનાવજો સારી રીતે. આગળ જોઈએ આપણે. ચાલો ગાઈએ ગીતડું, ઊંચા ઊંચા ડુંગર ચડશો, જ્યાં આગળ આપણે ભણી ગયા. ચલો જૂથમાં કામ કરો. દરેક શબ્દ માટે આપેલા વાક્ય વાંચો. દરેક શબ્દ માટે એક નવું વાક્ય બનાવો અને લખો. તમારું વાક્ય બીજા જૂથના વાક્ય સાથે સરખાવો. હવે આપણે વાક્ય લખવાના છે અને સરખાવાના છે. તો જુઓ, પહેલું શું છે? સળવળ્યું, તો ધીમેથી હલ્યું. જેવો તેણે બૂટમાં પગ નાખ્યો કે અંદર કશુંક સળવળ્યું. ઘાયલ પક્ષી પર પાણી છાંટ્યું તે સળવળ્યું. બરાબર ને? આપણે કોઈ વસ્તુ આપણે વ્યવસ્થિત જ આપણી પર પાણી છાંટે તો આપણે આંખો ખુલવા લાગે. જેવી જ રીતે બૂટમાં તેણે પગ નાખ્યો તો અંદર કંઈ હશે, એટલે કે જીવજંતુ, તો અંદર તે સળવળવા લાગ્યો. તો હવે આપણી જે જગ્યા બાકી છે તેમાં આપણે શું વાક્ય લખેલું? કે સહેજ અવાજ થતાં જ ઘોડિયામાં ઊંઘતું બાળક સળવળ્યું. જો નાનું બાળક આપણા ઘરમાં હોય અને તે ઊંઘતું હોય અને આપણે કંઈક કામ મજા અવાજથી કરી દઈએ, કંઈ વાસણ પડી જાય, તો તે સળવળવા લાગે, એટલે કે આમ તેમ થવા લાગે કે આપણે એવું લાગે કે ઊઠી જશે. આગળ જોઈએ આપણે. ડોક્યું કર્યું એટલે કે નજર નાખી. રસોડામાંથી સુગંધ આવતી હતી તેથી મનીષાએ રસોડામાં ડોક્યું કર્યું અને શું બને છે તે જોયું. આચાર્ય બહેન આવ્યા છે કે નહીં તે જોવા લતાની મમ્મીએ ઓફિસમાં ડોક્યું કર્યું. રાધા વરસાદ પડે છે કે નહીં તે જોવા બારીમાં ડોક્યું કર્યું. ડોક્યું કર્યું એટલે કે જોવું. હવે બારણું ખુલતા કોણ આવ્યું છે તે જોવા દાદાએ રજાઈમાંથી ડોક્યો કર્યો. જો આપણા ઘરમાં આવે કોઈ માણસને, આપણે સૂતેલા હોઈએ રજાઈ ઓળીને, એટલે કે કંબલ ઓળીને, તો આપણે બારણું ખુલતા જ આપણે મોઢા પરથી ઉતારીને જોઈએ કે કોણ આવેલું છે, તો તેને ડોક્યું કર્યું જ કહેવાય, નજર નાખી જ કહેવાય, કે આપણે પણ જોઈએ કે કોણ આવ્યું. બરાબર ને? ચલો આગળ જોઈએ. હવે આપણે ત્રીજો સવાલ. પ્રતિબિંબ, અરીસામાં કે પાણીમાં દેખાતી પોતાની આકૃતિ. મેં દર્પણમાં સારું પ્રતિબિંબ જોયું. કદરૂપા બતકે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. અર્જુને પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈને બહાર છોડ્યું. બરાબર ને? પ્રતિબિંબ એટલે આપણો જે આભાસ હોય છે આપણા પાણીમાં, તે આપણે જોઈ શકીએ છીએ. તો અરીસામાં પણ આપણે પોતાની દેખાતી આકૃતિ જોઈએ છીએ. કદરૂપા બતકે પણ પાણીમાં જોયું અને અર્જુને પણ પાણીમાં જે માછલીનું પ્રતિબિંબ જોયું, તો તેને માછલીને શું માર્યો? તીર માર્યો. નંબર ચાર, સંતાન એટલે કે પુત્ર અને પુત્રી. બતકી રાજહંસના બચ્ચાને પોતાનું સંતાન માનતી હતી. સંતાનો પોતાના માતા પિતાની આજ્ઞા માને, તો શું આવે? આપણે સૌ ભારત માતાના સંતાન છીએ, એટલે આપણે પણ શું થઈ ગયા? ભારત માતાના સંતાન થઈ ગયા. જેવી રીતે તમે માતા પિતાના સંતાન છો, બરાબર ને? તો હવે આપણે ભારત માતાના અહીંયા શું લખી દઉં આપણે વાક્ય, કે આપણે સૌ પણ ભારત માતાના સંતાન છીએ. ચલો આગળ જોઈએ. પાંચમું, સુરક્ષિત એટલે કે સલામત. પક્ષીઓ માળો બાંધવા સુરક્ષિત જગ્યા શોધે છે. ઘર તડકો ઠંડી વરસાદથી બચાવે તેમાં આપણે સુરક્ષિત રહીએ છીએ. તો શું આવશે? જંગલમાં વાઘને જોતા જ અમે સુરક્ષિત સ્થળે સંતાઈ ગયા. એટલે કે જંગલમાં હતા અને વાઘ આવ્યો અને બચવા માટે આપણે શું કરીએ છીએ? સુરક્ષિત એટલે કે સલામત જગ્યાએ પહોંચી જઈએ છીએ. નંબર છ, નામ પાડવું એટલે કે બીજા નામે બોલાવવું. બધાએ તેનું નામ કદરૂપું બતક પાડી દીધું. શાળામાં બાળકો એકબીજાના નામ પાડે છે અને ખીજવે છે. બરાબર ને? એકબીજાને તમે મસ્તી કરો ને પજવો છો ને મિત્રમાં, મિત્ર એકબીજાને પજવે, નામ પાડે. તમારા મિત્રએ તમારું નામ શું પાડ્યું છે? કેમ? હવે જોઈએ. યસ ઢીંગલો અને જાડો છે તેથી તેનું નામ અમે છોટા ભીમ પાડ્યું છે. જો તમારો મિત્ર જાડો હોય અને થોડો બટકો હોય તો આપણે એને છોટા ભીમ કહીએ છીએ. તો આગળ જોઈએ આપણે. સાતમો સવાલ, કદરૂપું એટલે કે બેડોળ. જેનો દેખાવ ન ગમે તેવું, સુંદર ન હોય તેવું, જે આપણે ભણી ગયા છીએ. તો કદરૂપુંનું કેવું હોય છે? બેડોળ હોય છે એટલે તેને કોઈ પસંદ કરતું નથી અને બધી જગ્યાએ તે ફર્યા કરે છે. માતાને કોઈ સંતાન કદરૂપું ન લાગે. બધા બતકના પાંચમા બચ્ચાને કદરૂપું કહેતા કારણ કે તે બતક જેવું દેખાતું ન હતું. શું આવે? કૃષ્ણ પણ કદરૂપી કુબજાને રૂપાળી બનાવી દીધી હતી.
કૃષ્ણ પણ કેવા હતા? શ્યામ હતા. અને તેને પણ કદરૂપીને કુબજાને રૂપાળી બનાવી દીધી. અને તે લોકો પણ શું કરે છે? કૃષ્ણ ભગવાનને પૂજે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી ભણી લીધું. હવે જે બાકી છે આપણો પાઠ, તે આપણે કાલે ભણીશું અને કાલે આપણો પાઠ આ પૂર્ણ થઈ જશે. તમારા નોટબુકમાં સાર અક્ષરે લખવાનું છે એકવાર. હું આશા રાખું છું કે તમે પણ સારી રીતે ભણતા હશો અને સારી રીતે ભણીને તમે પણ સારા માર્ક્સ લાવો અને ગુજરાતી સારા અક્ષરે લખજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. થેન્ક યુ.